नमो नमः सर्वेभ्यः भागवतविषम व्यक्तो भागवतपतिपते चिन्तो पितरो वन्दे पार्वती परमेश्वर सत्यप्रकाश मीडिया बिल्ड द्वारा आयोजित ऑनलाइन सेशन में आप सर्वे नु हार्दिक स्वागत छे। बालको लास्ट लेक्चर में आपने नौमा पाठ नो अभ्यास करेलो। नौमा पाठ नी अंदर आपने सर्वप्रथम पहला कवि परिचय मेळेलो। कवि परिचय थया बाद काव्य नी आपने शुरुआत करेली हती। हवे कवि परिचय माथी पण तमने क्वेश्चन पूछाशे, तमने पेपर स्टाइल पहोंचाडी छे, तमने पेपर स्टाइल आपी दीधेली छे, एमां तमारे मात्र ने मात्र 1 થી 8 પાઠ જ તૈયાર કરવાના છે। 1 થી 8 પાઠ તૈયાર કરશો એટલે તમારા સિલેબસના લેવલનું બધું જ તમારા પેપરમાં બધું આવી જશે। એમાં સાથે સાથે કવિ પરિચય, લેખક પરિચય, થી લઈ કન્ટેન્ટ પણ તમારે તૈયાર કરવાનો રહેશે। બાળકો આજે આપણે આપણા કોર્સને આગળ લઈ જઈએ અને પાઠની શરૂઆત કરીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે શરૂઆત કરેલી હતી, એમાં કવિ પરિચય આપેલો હતો કે ચક્રવાત મિથુન છે। આ જે કાવ્ય છે આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ખંડ કાવ્ય છે। શું છે સાહિત્ય પ્રકાર બાળકો? ખંડ કાવ્ય। અને લેખક કવિનું નામ છે મણિશંકર ભટ્ટ। મણિશંકર ભટ્ટ જે ગુજરાતી સાહિત્યના એકમાત્ર ખંડ કાવ્યકાર છે, એટલે કે ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પેલું ખંડ કાવ્ય કોઈ લખ્યું હોય તેમનું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ। કોનું નામ છે? મણિશંકર રત્નજી ભટ્ટ। અને તેમનું જે ઉપનામ છે એ કાંત ઉપનામ છે। શું છે ઉપનામ? કાંત। આ પાઠ જે છે, આ જે કાવ્ય છે એ ખંડ કાવ્ય છે, અને આ ખંડ કાવ્યમાં શૃંગાર રસ સાથે સાથે વિરહ રસનો પણ ઉપયોગ કરેલો છે। કાવ્યમાં, લેખનમાં, સાહિત્યના સર્જનમાં કુલ 9 રસનું વર્ણન છે। કુલ 9 રસ હોય। જીભના છે એ 6 રસ છે। જીભના સ્વાદના 6 રસ છે, ખાટો, તીખો, તુરો, ગળ્યો આવા વગેરે 6 રસ છે। એ રીતે સાહિત્ય સર્જનમાં કુલ 9 રસ છે। એમાં શૃંગાર રસ આવે, વિરહ રસ આવે, હાસ્ય રસ આવે, રૌદ્ર રસ આવે, બીભત્સ રસ આવે, આવા કુલ 9 રસો છે। એમાં ના આ કાવ્યમાં એ 9 રસમાંના 2 રસ આપેલા છે, શૃંગાર રસ અને વિરહ રસ। કાવ્યની આપણે શરૂઆત મેં તમને સમજાવ્યું હતું કે એક પક્ષી યુગલ છે, એક વિહવ યુગલ છે। અહીંયા પક્ષી માટેનો શબ્દ આપેલો છે વિહવ, એક પક્ષીનું યુગલ છે કે જે પોતાના તે પક્ષીનું ભાગ્ય એવું છે, એ પક્ષીનું એ પક્ષી યુગલનું નસીબ એવું છે કે સૂર્યોદય થાય ત્યારે એ પક્ષી, બે પક્ષી છે, એ નર છે અને માદા છે, બંને સાથે રહી શકે, સૂર્યોદય થાય ત્યાં સુધી, સૂર્યાસ્ત થઈ ગયા બાદ એને પોતાનું મૃત્યુ નજીક આવતું એવું દેખાય અને બંને ત્યાંથી છૂટા પડી જાય। આ એમનું નસીબ છે, આ એમનું ભાગ્ય છે। એટલે એ પક્ષીનું નામ છે ચક્રવાત। શું નામ છે બાળકો? એ પક્ષીનું ચક્રવાત, જે યાદ રાખવાનું છે। પહેલા એ આપણે અભ્યાસ કર્યો હતો, હવે આપણે બીજા પેજ ઉપર આપણે જઈએ અને આગળનો અભ્યાસ શરૂ કરીએ। કે શું કીધું હતું કે શરૂઆતમાં કે શૈલરાજની શાખાઓ ચારે તરફ, શૈલરાજ એટલે શું કે પર્વતની શાખાઓ, પર્વતના પર્વતમાળાઓ છે ચારે બાજુ ફેલાય છે, એમાં આજની સંધ્યા આજે કેવી રીતે કેવી જશે, આજની રાત કેવી જશે, એ ચક્રવાત કે ચક્રવાતીને સમજાતું નથી, એ વાતની એમના મનમાં ચિંતા છે। સવિતાને જલ કૃષ્ણ જરા આશા થયા, મેં તમને કીધું ને કે સૂર્યાસ્ત થશે એટલે તેઓને એવું છે કે આપણું મિલન છે એ દૂર થઈ જશે ને આપણે વિરામમાં પડી જશું, મિલને છૂટા પડી જશે, સૂર્યોદય થાય, સૂર્યાસ્ત થાય ત્યારે કિરણ સૂર્ય તના શિખરે ગયા, સૂર્યના કિરણો આકાશમાં ગયા, સભયનાથ પ્રિયા હૃદય ધરે, સભયનાથ એટલે કે ભય સાથે ભય પામેલી પ્રિયા અને નાથ પોતાના હૃદય ધરે, એટલે કે ચક્રવાકીને ચક્રવાક પોતાના હૃદયે ચાપે છે, પોતાના હૃદય રાખે છે, વિરહ સંભવ આકુલતા કરે અને વિરહ થી તેઓ વ્યાકુળ થઈ ગયા છે, વિરહ થવાનો છે એટલા માટે તેઓ વ્યાકુળ થઈ ગયા છે। પણ બાળકો એક શબ્દ અહીંયા આપેલો છે વિરહ, વિરહ કોને કહેવામાં આવે તો કે બે વ્યક્તિ જ્યારે છૂટા પડે ને બંનેના હૃદયમાં જે દુઃખ હોય એ દુઃખના પ્રકારને વિરહ કહેવાય છે। પણ એ વખત વાત કરું, બે વ્યક્તિ જ્યારે છૂટા પડે ને ત્યારે બંનેના હૃદયમાં જે દુઃખ હોય એ દુઃખના પ્રકારને વિરહ કહેવામાં આવે છે। એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરું કે રામ છે એ સીતાથી છૂટા પડ્યા, સીતારામથી સીતા અને રામ બંને નોખા પડ્યા ત્યારે બંનેના હૃદયમાં જે દુઃખ છે, દુઃખ હતો એ દુઃખના પ્રકારને વિરહ નામ આપવામાં આવે
છે તો અહીંયા સૂર્યાસ્ત થશે તો સૂર્યાસ્ત થઈ ગયા પછી બંનેનો વિરહ સંભવ છે એટલા માટે બંનેના હૃદયમાં આકુળતા છે વ્યાકુળતા છે વ્યાકુળતા શબ્દનો અર્થ થશે ઉદ્વેગ ઉદ્વેગ એટલે મીન્સ ચિંતા બંનેના હૃદયમાં ચિંતા છે કે હમણાં સૂર્યાસ્ત થશે અને આપણે બંનેને છૂટું પડવું પડશે એવી બંને હૃદયમાં ચિંતા છે અને પછી આપણે આગળની પાછળની શરૂઆત કરીએ કારણ કે આમાં રિવિઝન ન થઈ શકે કારણ કે પાઠ છે કાર્ય છે ઘણું બધું મોટું છે તો ખાસ કરીને તમને વાત કરું છું કે તમે ધ્યાનપૂર્વક વ્યવસ્થિત આખું જે કાવ્ય છે એ ધ્યાનપૂર્વક વ્યવસ્થિત અભ્યાસ કરશો તો જ તમને આખું કાવ્ય સમજાશે અને આ કાવ્ય સમજવાથી ઘણા બધા લાભ છે કારણ કે આ કાવ્યમાં જે જે શબ્દો આવેલા છે એવા શબ્દો જૂજપણે ગુજરાતી ભાષામાં મૂકવામાં આવેલા હોય છે તો જોઈએ બાળકો ઊંચે દેશી હૃદય ઉદર ઉદયમે જે સાથે મિલું કે ઘેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા જે દિશે હર્ષશો કે ઘાટા ભીના વિટપ પર એ ત્યાં નિહારે સુવર્ણ માણિક્યોથી ગ્રથિત સરખા રમ્ય જ્યાં કાય પૂર્ણ શું કે છે કે ઊંચે દેશી સૂર્યોદયને મળીને બંને સાથે જુએ છે બંને બેસીને એક સાથે સૂર્યોદયને જુએ છે કોણ જુએ છે તો કે ચક્રવાક અને ચક્રવાકીને આખા દિવસનું વર્ણન કરવામાં આવેલું છે દિવસ શરૂ થાય છે ત્યારે બંનેનું મિલન થાય છે દિવસનો અંત થાય છે ત્યાર બાદ બંનેના વિરહની વાત આખા પાઠમાં વ્યક્ત કરેલી છે કે ઊંચે બેસીને આકાશમાં ઊંચે બેસીને પર્વતની ટોચ ઉપર અથવા તો વૃક્ષોની ટોચ ઉપર બેસીને તેઓ સૂર્યોદયને રવિ ઉદયને વિલોકે એટલે કે જુએ છે પછી પરંતુ ઘેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા જે દિવસે હર્ષ શોકે પરંતુ પ્રણય રસમાં ઘેલું આ યુગલ એક ક્ષણ માટે વિરહની સ્મૃતિ થતા વિહ્વળ થઈ જાય છે કે ગઈકાલે રાતે છૂટા પડી ગયા એ યાદ આવે છે તો આજે સૂર્યોદય થાય છે સૂર્યોદય થયા પછી એ હર્ષથી ખુશીથી તે જુએ છે પણ ઘેલા જેવા ઘેલા એટલે કે પોતાના પ્રેમમાં તેઓ પાગલ છે પોતાના એકબીજાના પ્રેમમાં તેઓ ઘેલા છે મીન્સ કે ગાંડા છે એવા વિહ્વળ ક્ષણ સ્મૃતિ થતા જે દિવસે હર્ષ શોકે હર્ષ શોકને ધારણ કરી અને એ ઘેલું યુગલ વિહ્વળ થઈ જાય છે કે સ્મૃતિ પોતાનો ભૂતકાળ યાદ આવે છે કે ગઈકાલે બંનેની અંદર જે બંનેનો જે વિરહ થયો એ વિરહની દશા એ વિરહની પરિસ્થિતિ કેટલી ભયંકર હતી એ જોતા તેઓ વિહ્વળ બની જાય છે ચિંતિત બની જાય છે પછી ઘાટા ભીના વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ ત્યારબાદ તેઓ ત્યાં તો એ ઘટ ઘાટા એટલે કે ઘનઘોર ઘટાદાર વૃક્ષોની ભીની ડાળીઓ ઉપર ઘનઘોર ઘટાદાર વૃક્ષોની ભીની ડાળીઓ ઉપર સોના માણિક જડિયા હોય એવા માણિકયોથી ગ્રથિત સરખા રમ્ય થા જા સ્થાય પર્ણ એવા વૃક્ષોના એવા ઘાટા ઘટાદાર ડાળીઓથી ભીના થઈ ગયેલા વૃક્ષોના માણિક્ય એટલે કે સુવર્ણ જેવા રંગથી સુવર્ણ જેવા રંગથી સોના માણિક જેવા રંગથી રંગાયેલા પર્ણ તેઓને ત્યાં દેખાય છે બાળકો સૂર્યોદય થાય અને સૂર્યોદયનો જે પ્રકાશ સૂર્યોદયનો જ્યારે પ્રકાશ હોય સૂર્યનો એ પ્રકાશ જ્યારે લીલા પાંદડા ઉપર પડે ત્યારે એ લીલા પાંદડા લાલ ચમકવાળા લાગે એટલે કે લાલ અને સોના જેવા પીળા કલર જેવા એ લાલ વર્ણોને ત્યાં તેઓ જુએ છે માણિક્ય માણિક્ય એટલે કે સોનાથી લાલ વર્ણ માણિક છે ને માણિક એક જાતનો એક મોતી છે એક મોતીનો એક પ્રકાર છે મીન્સ કે એક રત્નનો પ્રકાર છે પછી હરિતનીલ સુદૂર વનસ્થલી પર મળી સુકુમાર મૃગો રમે હરિતનીલ એટલે કે દૂર લીલી વનસ્થળી વનમાં સુકુમાર મૃગો રમે સુકુમાર મૃગો એટલે કે હરણાઓ રમી રહ્યા છે મૃગ શબ્દનો શું થશે હરણાઓ રમે છે એટલે કે રમે છે ઉપવનો તણી સમૃત આવલી મહી જ્યાં પ્રણઈ તરણ ઉદર પ્રણઈ તરુણો ગમે અને ઉપવનોથી આચ્છાદિત હારમાળામાં પ્રવેશવા માટે આ પ્રણઈ તરુણો ફરે છે પ્રણઈ તરુણો એટલે કોણ તો કે ચક્રવાક અને ચક્રવાકી પ્રણઈ તરુણો ત્યાં ફરે છે સેના માટે કરે છે તો કે હિમાચ્છાદિત હારમાળામાં પ્રવેશવા માટે બરફાચ્છાદિત પર્વતોની હારમાળામાં પ્રવેશવા માટે આ તરુણો ત્યાં ભ્રમણ કરે છે પછી નાના 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 ત્યાંથી સૂચિત
સરો કચ્છ ઉતાન રમ્ય સ્નેહે જોવા થકી ઉપજતી ભાવના કઈ અગમ્ય ક્યાંક નાના 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 ત્યાંહી ત્યાંહી એટલે કે ક્યાંક નાના નાના સુચિ સરો એટલે કે સરોવરોને સુચિ એટલે કે નિર્મળ સરોવરોને નિર્મળ સરોવરોને અને જ્યાં પાણી જ્યાં છે કચ્છ ઉતાન રમ્ય અને જ્યાં અને પાણી જ્યાં છે તેવા સ્નેહે જેવ જોવા થકી ઉપજતી ભાવના કઈ અગમ્ય તેવા પ્રદેશને સ્નેહથી પ્રેમથી જોવાની અગમ્ય ભાવના સાથે પ્રેમથી જોવાની અગમ્ય ભાવના તેઓના મનમાં જાગી છે કેવા તો કેવા સંગે તો કે નાના નાના ત્યાં નિર્મળ સરોવરોને અને જ્યાં પાણી અગમ્ય અદ્ભુત જ્યાં જળ છે જ્યાં પાણી છે તે સરોવરોને સ્નેહે જોવા પ્રેમથી જોવા માટે એમના મનમાં અગમ્ય કલ્પી ન શકાય એવી એ પક્ષી યુગલના મનમાં ભાવના જાગી છે આગુ આગુ મુદિત રવનું ચિત્ર સંગીત થાય દૂર દૂર આગુ આગુ મીન્સ દૂર દૂર તલપદો શબ્દ છે આપણે કહીએ છીએ કે તેઓ બહુ આગે ગયા તેઓ બહુ આગળ છે આગુ એટલે દૂર આગુ આગુ મુદિત રવનું ચિત્ર સંગીત થાય દૂર દૂર આનંદિત મુદિત રવ એટલે કે આનંદિત સંગીત આનંદિત સંગીતના સ્વરનું ચિત્ર અહીં પ્રગટ થાય છે દૂર દૂર આનંદિત સ્વરનું ચિત્ર અહીં પ્રસ્તુત થાય છે સાનો ક્યાંથી કઈ નિસરતો મિષ્ટ આમોદ વાય અને ક્યાંથી ક્યાંથી સાનો મીઠો મીઠો સુગંધિત વાયુ એટલે કે પવન વાય રહ્યો છે ક્યાંથી મીઠો મીઠો સુંદર સુંદર આમોદ એટલે કે પવન મિષ્ટ એટલે કે મીઠો પવન વાય રહ્યો છે જો અહીંયા પ્રકૃતિનું પણ સાથે સાથે અહીંયા વર્ણન કરેલું છે પછી અસર સુંદર અદ્ભુત રંગની સકલ સૃષ્ટિ નવીન ખરે બની રવિ મરીચી બદે હિમને હરે ગહનમાં તદનંતર ઉતરે અસર સુંદર અદ્ભુત રંગની કે આ અદ્ભુત રંગની અસર થી સમગ્ર સૃષ્ટિ ખરેખર ઉત્તમ નવીન ખરે એટલે કે ઉત્તમ બની ગઈ છે કયો રંગ તો કે સૂર્યોદય થતાની સાથે સૂર્યનો જે એકદમ વ્યાસ પડતો લાલાસ પડતો જે પ્રકાશ ત્યારે એ સૂર્ય પ્રકૃતિ ઉપર ફેંકે છે ત્યારે અસર સુંદર અદ્ભુત રંગની સકલ સૃષ્ટિ નમીન કરે આ અદ્ભુત રંગની અસર એટલી સુંદર છે કે એ સુંદરથી આખી સૃષ્ટિ આખી પૃથ્વી નવીન નવી બની ગઈ હોય એવું અહીંયા પ્રસ્તુત થાય છે રવિ મરીચી બદે હિમને હરે રવિ મરીચી રવિ મરીચી રવિ એટલે સૂર્ય મરીચી એટલે કે સૂર્યના કિરણો સૂર્યનો પ્રકાશ રવિ મરીચી બદે હિમને હરે સૂર્યના કિરણો ચારે બાજુ બરફની ઠંડી દૂર કરે છે ચારે બાજુથી બરફની ઠંડી દૂર કરે છે તો રાતનો સમય છે એટલે રાતની સૂર્યોદય થયો છે રાતે ઝાકળતી હોય બરફ પડ્યો હોય એટલે કે બધે હિમને હવે રવિ અને સૂર્ય સૂર્ય અને સૂર્યના કિરણો ચારે બાજુ હિમને હરે એટલે કે બરફની ઠંડીને દૂર કરે છે બરફને ઓગાળે છે ઠંડીને દૂર કરે છે ગહનમાં તદનંતર ઉતરે અને શરીરના ઊંડે ઊંડે એ સૂર્યની ગરમી એ સૂર્યના કિરણોની જે ગરમી છે તે શરીરમાં ઊંડે ઊંડે ઉતરે છે કોને તો કે પક્ષી યુગલ અને ચક્રવાક અને ચક્રવાકીને શાખા ઓમાં તનવર્તની ચક્રવાકી છુપાતી શોધી કાઢે દૈત નયનો જોઈને રુષ્ટ થાતી ચંચુ ચંચુ મહિલઈ પછી પક્ષને પક્ષમાં લે ક્રીડા એ બી કઈ કઈ કરે મોધ્યમાં દંપતી તે એ દંપતી એટલે કે પક્ષી યુગલ દંપતિ શબ્દ પતિ અને પત્નીના જોડલા માટે અહીંયા દંપતિ શબ્દ મૂકવામાં આવેલો છે તો પક્ષી યુગલની અહીંયા વાત કરેલી છે શું કીધું કે શાખાઓમાં તરુવર્તની ચક્રવાતી છુપાતી વૃક્ષોની શાખાઓમાં ચક્રવાતી છુપાઈ જાય છે શાખાઓમાં તરુવર્તની ચક્રવાતી છુપાતી વૃક્ષોની શાખાઓમાં ચક્રવાતી છુપાઈ જાય છે અને એ ચક્રવાતીને શોધી કાઢે દૈત નયનો જોઈને રુષ્ટતાની એ ચક્રવાતીને પ્રિયતમ એટલે કે ચક્રવાક શોધી કાઢે છે શાખાઓમાં એટલે કે વૃક્ષોની જાળીઓમાં ચક્રવાકી છુપાય છે આ રમત રમે છે કોણ તો કે ચક્રવાક અને ચક્રવાકી છુપાય છે અને એ ચક્રવાકીને એનો
એકમ એ નાયક ચક્રવાત છે એ શોધી કાઢે છે અને એને શોધી કાઢ્યા પછી એ એને જોઈને એનો એનો ચક્રવાત જેનો પતિ છે એને શોધી કાઢે છે ત્યારે એને જોઈને ચક્રવાતી રુષ્ટ થાતી એટલે કે પ્રસન્ન થાય છે ચંચુ ચંચુ મહી લઈ પછી પક્ષને પક્ષમાં લે છે ચંચુ ચંચુ મહી ચંચુ શબ્દનો અર્થ થશે ચાંચ એકબીજાના મોંમાં અંદર ચાંચ માં ચાંચ લઈ અને પછી પક્ષમાં પક્ષ લે અને પાખોને પાખમાં લઈને પાખોને પાખમાં લઈ અને એકબીજાના મોંમાં ચાંચ નાખી ક્રીડા એવી કઈ કઈ કરે કે મોગ્ધ્યમાં દંપતી તે એ મુગ્ધતામાં મુગ્ધાવસ્થામાં દંપતી એવી કેટલીક પ્રેરણી ક્રિયાઓ કરે છે પછી પ્રકૃતિનું વર્ણન કરે છે હવે ચક્રવાત અને ચક્રવાતીનું દિવસ દરમિયાન જે પ્રણય ક્રીડા છે રમત જે છે એનું અહીંયા વર્ણન કરેલું છે શું કે છે સુયુત બે ચરણો થકી ઉડતા સુયુત એટલે કે સારી રીતે જોડાયેલા